ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો બપોરના 4-5-6 વાગી ગયા છો અને હુઈને ઊભા થયા છીએ, અને મેં કીધું ચાલો હવે એક આપણે આપણા મિત્રો સાથે વિડીયો બનાવી નાખીએ ને મેડમ શું કરે છે ને એ જોઈ લઈ. આ શું કરે યાર? હું કામ કરતું રહેવાનું એટલે હું છે કઈ ન થાય. કામ કરો, બસ કામ કરો. ખાટલામાં પડ્યા ન રહ્યું. તો જો મિત્રો, કામકાજ ચાલુ છે, ચા પાણી પી લીધા છે, નાસ્તો કરી લીધો છે, સાંજે નાસ્તો તો જોઈ જો ભાઈ આપણે. અને બીજી વસ્તુ એ કે જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી દેજો, નીચે કોમેન્ટ કરજો. અને હવે આપણે બધા શું કરે છે એક તો જોઈ લીધું, એક કામ કર. કાવ્યાબેન શું કરે છે? આવ્યું છું અહીં, ટીવી જોવે છે, મોબાઈલ ચાલુ છે અને આવું બધું કામ ચાલુ છે. અને ગઈકાલે આપણે જોયું ને વિડીયોમાં કે નાનાજી અરે વાત થઈ અને સમાચાર મળ્યા કે ટૂંક સમયમાં આવવાના છે, ટૂંક સમયમાં ટિકિટ ગોતે છે, ટિકિટ મળતી નથી. હવે મળી ગઈ ટિકિટ? મળી ગઈ? મને ખબર છે, મને નથી ખબર, બોલ. ટિકિટ મળી ગઈ એમ કહે છે. તો કઈ ક્યારે આવવાનું છે? હે? જો એને મજા નથી. ક્યાર નો? હવાર નો હું કઉ છું. દવા લઈ આવી, લઈ આવી. બે વાર તો મેં એને કીધું બપોરે કે તું દવા લઈ આય, દવા લઈ આય. તો કે નહીં, મને ભાઈરે પડે. તમે દવા પી દીએ માં હું દહાવ આખી નખાઈ ગયો. હવે મેં એને ટીકડી દીધી, હાવ એટલે હાવ હો એમએલ ની ટીકડી, નાની ટીકડી દીધી શરદીની ને એની માથું નો દુખે. તો કે ભાઈરે પડી. હવે જો એને અવડી ટીકડી ભાઈરે પડતી હોય તો એને બોલો ડોક્ટર તો 10 ટીકડીઓ દે તો એ નહીં પડે. હમણાં તો કેતી હતી જવું છે. હવે જો હવે પછી છેલ્લે છે ને મારો વાકાત છે, તમે ના પાડી હતી. જો આ બધા મને છે ને આ હરખા ભેગા થયા છે બધા, એટલે બધા છેલ્લે તો અડિયો દડિયો મારી માથે જ નાખી દે. ક્યાં? કાગડી. હા, તો જો મિત્રો, નાનાજી આવવાના છે. હા ભાઈ, એટલે હવે શું છે કે ધીમે ધીમે હમણાં ખુશમાં રહેશે. પપ્પાજી આવે છે ને એટલે હા. અને હવે ધીમે ધીમે તમને બહુ મજા આવશે વિડીયોમાં, કારણ કે બધું રોજ નવું નવું જોવા જાણવા બધું જ મળશે વિડીયોમાં. હે? હા, ઘરમાં માણસો હોય ને તો મજા આવે, બાકી તો ખાલી ઘર સૂનું સૂનું લાગે. બરાબર એવું જ કે? હા પાડવાની, બોલવાની તેવડ નથી તો હા પાડવાની. તો મિત્રો, બીજું એ જ મેઇન તો હતું કે આપણને એવા સમાચાર મળ્યા 20 તારીખે નાનાજી એટલે કે ધારાના પપ્પા એટલે કે ધારાના આતા એટલે કે ધારાના ડેડી આવે, મારા સાસરા સાસરા સસરા સાસુજી ને સસરાજી આવે છે. અને કાવ્યાબેન માટે રમકડું લેતા આવશે. અમે અફવા કેમ ફેલાવો છો? અમે મોટી થઈ ગઈ, રમકડું થોડી જરૂર.
લે ના ના એક જ છે, તે રમકડું લઈ લઈ દે ને કઈ એનો હક છે, હક હક છે કાવ્યાનો. આ તો કાવ્ય બિસારી દે, બાકી મારા ભાણિયા હોય તો માગે મામા કપડા તૈયાર રાખજો મામા. હા આ તો મારી, આ તો મારી દીકરી ડાય છે, બાકી હમણાં ભટકાણા હોય ને મારા ભાણિયા જેવા બધું આખું જૂનાગઢ હલાવી દે. હા એ તો હલાવી દે, વાત કરે લ્યો. આ તો મારી દીકરી ડાય છે માર જેવી, એટલે બિચારી કાંઈ બોલે નહીં, બિચારી કાંઈ બોલે નહીં. બાકી હમણાં કહી જઈએ કે મને આ લઈ દે એટલે લઈ દેવું પડે. હા પછી ભલે 10,000 નું હોય તો લઈ દેવું પડે, એનું નામ ભાણિયા કહેવાય કઈ. આ તો એકની એક છે, હા મૂળ તો હવે કોઈ છે નહીં પાછું એનું. એક નાનાજી છે તો નાના એ તો લઈ દેવું પડે ને. તો ચાલો મિત્રો આગળ વધીએ, આ તો લપ રહેતી જ રહેવાની છે. અને હવે છે ને તમને વિડીયોમાં બધું જ જાણવા મળશે, બધું જ. આગળ આગળ જોતા જાઓ તમે. તો આપણે છે ને ડેલાની બહાર નીકળાવો ભાઈ 6 વાગ્યા પછી, અને અહીંયા સત્સંગ ચાલુ છે. સત્સંગ કરો ને સત્સંગ, હવે ધારાઈ જવાની છે. જા નહીં સત્સંગમાં નથી જાવ નહીં તો કાંઈ નહીં. અને આમ જો વાતાવરણ એ મસ્ત ગરમીનું છે, મસ્ત ગરમીનું. તો જો મિત્રો હવે હું થોડીક વાર બહાર જાઉં છું, પછી આવીને છે ને પાછા મળી, કારણ કે મારી મારે તમારી એ ખાનગી વાત કરવાની છે, અને બહુ ભયંકર વાત છે, એટલે તમને છે ને બધું ખબર પડશે. મારી પાસે જે મોબાઈલ હતો ને ઈ મેં આપી નવો મોબાઈલ લીધો છે, એટલે મેં હમણાં સબસ્ક્રાઈબરોને કીધું તું ને ખાનગી વાત કહીશ. મારી ખાનગી વાત ઈ છે કે મેં મોબાઈલ લીધો છે ને બહુ મોંઘો લીધો છે, બહુ હાર લ્યો. અને કયો છે ખબર છે? પેન વાળો છે, જો આમ અલ્ટ્રા HD 8K રેકોર્ડિંગ થાય આમાં. ગરદણી નથી, આ આ ભાભી કે છે ગરદણી નથી. ગરદણી ક્યાં ગઈ હતી કોને ખબર, ક્યાં આટા મારે, તો બસ દસ્તર ક્યાં આટા મારે જો એમ કે છે. એ પણ એના ફોન માં છે, આપણે પૂછી છે જવાબ ન દેતા. હા હા મે જોઈ લીધું ભાઈ, અલ્ટ્રા 24 છે. હા ભાઈ હા, પેન જ ગાયબ કરી લેવા થાય કોણ, પેન જ મારી લેવે છે કે તમે. હા પેન લઈ લેવાની, હા પેન લઈ લેવી છે તમારી એમ કે છે. જો કોઈ મોબાઈલ તો આવશે પણ એ ખાસો પડી જાય ને પેન નો, એનો હું એ તો બીજી મળે છે બહુ. જો મિત્રો હવે છે ને આપણે ઘરે આવતાર્યા છીએ, અને મોટો ખર્ચો કરીને આવ્યા, અને મેં કીધું હવે છે ને આપણે જો બધા શું કરે છે ને એક વાર જોઈ લે. 7:45 જેવું થાય છે બરાબર. અને કાવ્યાબેન જો ને શું કરે છે અહીંયા, શું કરસ ભાઈ તું? મને શું આવડે? તારે ભરવાની, તારે જ કરવું પડશે. આ ખાટલા ને પાટી લેતા આવ્યા, બોલો મારે હોવાનું હોય ને પાછું ખાઈટ લે. દાદા શું કરે છે?
એનો મોબાઈલમાં. તો હવે હું બનાવશ જમવાનું? હવે ઠીક, તો કઈ કામ સારું સારું બનાવી? ઈ કર નઈ. જો મિત્રો, જમવાની તૈયારી થાય છે અને હવે ટૂંક સમયમાં જમી લેશું અને તમે પણ જમી લ્યો હવ હવની ઘરે. તો ચાલો મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જાતે પેલા કયું ફ્રૂટ છે ને પણ ખબર હોય તો કહેજો, આ બાજુ જ મળે છે. કયું ફ્રૂટ છે? જમ્યાનો મળે ગામમાં. ગામમાં એટલે કાઠિયાવાડ બાજુ નો મળે, આ બાજુ ના એરિયામાં મળે એમ. હાજી, એવું છે. ઠીક, તો ભાઈ ફ્રૂટ નું નામે લખી નાખજો, કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ.